નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુદાન ગઢવી, વીટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે. શરૂઆત કરશું એક મોટા સમાચારથી. ધોરાજીના એમએલએ લલિત વસોયાએ અધિકારીને ખકડાવ્યા, જેતપુર પ્રદૂષણ નિયંત્રણ કચેરીમાં કામ કરતા અધિકારીને ખકડાવ્યા છે. બહાદર નદીમાં પ્રદૂષણનું નિવારણ ન થતા એમએલએ જીપીસીબીના અધિકારીને કડક ભાષામાં શબ્દો ઉચ્ચાર્યા. ધોરાજી પંથકમાં પીવાના પાણીને લઈને છે સમસ્યા. અધિકારીએ પણ પાણી પીવા લાયક ન હોવાનું કર્યો છે સ્વીકાર. છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાને લઈને લોકો પરેશાન છે. લોકોની પરેશાનીને અધિકારીઓ કરી રહ્યા છે નજરઅંદાજ. એમએલએ લલિત વસોયાએ ઉઠાવ્યા જનતાનો અવાજ. જેતપુર પ્રદૂષણ નિયંત્રણ કચેરીમાં કામ કરતા અધિકારીને ખખડાવ્યા છે. જોકે એમણે અપશબ્દો બોલ્યા છે, પણ અધિકારીને સારી ભાષામાં ખખડાવવામાં એમએલએ આવો સાંભળીએ લલિતભાઈ વસોયાનું શું કહેવું છે. મમ્મી ડેમમાંથી અમે પાણીના સેમ્પલ લીધા, ફિલ્ટર થયેલા પાણીના સેમ્પલ લીધા અને આ પાણી લઈ અને અમે અધિકારીઓને એ પાણી પાવા માટે આવ્યા હતા કે આ પાણી પીવા લાયક છે તો પીવો. પરંતુ અધિકારીએ સ્વીકાર્યું છે, મીડિયાની સામે સ્વીકાર્યું છે કે આ પાણી પીવા લાયક નથી. ઘણી બધી અધિકારી સાથે ચર્ચા થઈ છે, એને પોઝિટિવ રિપોર્ટ કર્યા છે, પરંતુ કોઈ સામે પગલાં લીધા નથી. અમે જે ચીમકી આપી છે કે પહેલી તારીખ સુધીમાં જો જવાબદાર લોકો સામે પગલાં લેવામાં નહીં આવે તો હું જળ સમાધિ આવતા દિવસોની અંદર લેવાનો છું. ભાદર બે ડેમ ખાતે જે પાણી છે, હાલ જે સ્ટોરેજ રિઝર્વોયરમાં છે, એ પાણીના અમે દર મહિને સેમ્પલ લઈએ છીએ અને સેમ્પલના આધારે એવું કહી શકાય કે પાણી પીવા લાયક નથી. પણ એને પાણી પુરવઠા બોર્ડની જે યોજના છે એ અંતર્ગત એને શુદ્ધ કરી અને ફિલ્ટરેશન કર્યા પછી એને પાણી ઉપયોગમાં પીવા માટે લઈ શકાય છે. ગામના લોકો એનો ઉપયોગ કરે છે. સભામાં ભાજપના સભ્યો ગેરહાજર રહેતા સમગ્ર મામલો ગરમાયો છે અને એ જ રીતે સમગ્ર ઘટનામાં આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, લલિત વસોયાએ ધારાસભ્ય બન્યા છે, હમણાં જ ધારાસભ્ય બન્યા, પણ એમણે બહાદર નદીને લઈને અવાજ ઉઠાવ્યો છે. બહાદર નદીને લઈને અવાજ એવો ઉઠાવ્યો છે કે એનો રણકો ખરેખર તો આમ તો દિલ્હી સુધી પહોંચી જવો જોઈએ. શું કામ ધારાસભ્ય આપણે એમને અભિનંદન એટલા માટે પાઠવવા જોઈએ કે એક તો એમણે બહાદર નદીમાં જે પ્રદૂષણ, હું વિઝ્યુઅલ્સ કહીશ કે સાથે વિઝ્યુઅલ્સ ચલાવો, બહાદર નદી કેવી સુંદર બનાવી છે આ લોકોએ, ઉદ્યોગોએ. જૂના વિઝ્યુઅલ્સ કાઢો મિત્રો. બહાદર નદીમાં જે પ્રદૂષણ છે, કેવો પ્રદૂષણ છે જુઓ. આ કેવી રૂપાળી સુંદર નદી દેખાય છે, દેખાય છે, જાણે આકાશમાંથી ભગવાને ન મોકલ્યું હોય સુંદર સુંદર ફૂલ, પુષ્પ ફૂલ મોકલ્યા હોય એવા આ પુષ્પ ફૂલ છે. એ ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ, જીપીસીબીના અધિકારીઓને આપણે બેસાડ્યા છે ના માટે ખબર છે? આપણે એને પગાર આપીએ છીએ, એને ઓફિસ આપીએ છીએ, આપણે એને ગાડી આપીએ છીએ, નોકર ચાકર આપીએ છીએ, એ શું કરવા ખબર છે? હપ્તા ખાવા માટે આપીએ છીએ. બોલો, આ જે સુંદર પિક્ચર, જે ફીણ જે આ ચડી રહ્યા છે ને, એ ભાદર નદીમાં જે ઉદ્યોગોએ પાણી છોડેલું છે ને એના કારણે, ગંદુ પાણી છોડેલું છે એનું આ પરિણામ છે. અને આપણી ગુજરાતની જનતાની સહનશક્તિ જુઓ સાહેબ, આપણે કેટલા સહનશીલ પ્રજા છીએ કે આટલું ગંદુ પાણી હોવા છતાં આપણે પીએ છીએ, મોજથી પીએ છીએ, અને છતાંય આપણે સહનથી સરકાર કે એ અધિકારીઓ સુધી એવું નથી કીધું કે હવે તમે બંધ કરો. એટલી સહનશીલ છે પ્રજા, પણ આ પ્રજાની સહનશીલતા ક્યાં સુધી સાહેબ? ક્યારેક તો માણસનું મગજ તપશે કે નહીં? આજે ધોરાજીના એમએલએ લલિત વસોયાએ અધિકારી પાસે પહોંચ્યા હતા. એમણે અગાઉ જાહેરાત કરી હતી કે હું જળ સમાધિ લઈશ. કોઈ ધારાસભ્ય આવું કહે એટલે મને એટલા માટે સારું લાગે છે કે જળ સમાધિ લેવી એ સારું નથી, પણ એમણે એ પહેલ કરી કે જનતાના હિત માટે એમણે જે મુદ્દો ઉઠાવ્યો એ માટે હું કહું છું કે લાખ લાખ અભિનંદન. ઘણા બધા મિત્રોએ કીધું કે એમણે ગાળાગાળી કરી હશે, કરી હશે ભાઈ, એ બાબતે હું માનું છું કે અમુક વસ્તુમાં ગાળાગાળી ના કરવી જોઈએ, પણ જ્યારે તમે તમારું કામ ન કરો તો પછી શું કરવાનું? અધિકારીઓને બેસાડવા છે શું કામ બેઠા છે?
અને અધિકારીઓ એના ઘરે આવું પાણી પીએ છે? અને જો પીતા હોય સાહેબ તો એનો ફોટો મને મોકલાવો તો હું એ અધિકારીને પણ અભિનંદન પાઠવીશ કે તમે પીઓ છો પાણી. સાહેબ કેવી નાટક, કેવી સ્થિતિ ઊભી કરી છે. અને જીપીસીબીના અધિકારી આ એક ભાદર નદી નહીં સાહેબ, તમે વાપીમાં જાઓ દમણગંગા નદીમાં, તમે અંકલેશ્વરમાં જાઓ, જ્યાં 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 ઉદ્યોગો છે ત્યાં ત્યાં જીપીસીબીના અધિકારીઓ દિવસે ને દિવસે સમૃદ્ધ થતા જાય છે. હું આક્ષેપ કરું છું જાહેરમાં કે સમૃદ્ધ થતા જાય છે. અને અમારો નાગરિક એ પાણી પી પીને, ગંદુ પાણી પી પીને, કેટલીક જગ્યાએ તો બોરમાં પાણીમાં, જેતપુરમાં ને ત્યાં તો બોરના પાણીમાં સાહેબ એ સાડીઓનું પાણી આવે ગંદુ, અને એ પાણી પીને અમે રોગિયા બન્યા છીએ. સામે પક્ષે સરકારી હોસ્પિટલો બંધ છે એટલે અમે પ્રાઇવેટમાં આખી જિંદગીની કમાણી પ્રાઇવેટ હોસ્પિટલોમાં નાખવી પડી રહી છે, અને એની કમાણી લઈ કોણ રહ્યું છે? તો કે આ અધિકારીઓ, કેટલાક મનગમતા નેતાઓ અને મિલીભગત ના જે કહેવાતા સ્થાનિક અને પ્રદેશના નેતાઓ, એ કોઈ પણ હોઈ શકે છે. પણ આજે અભિનંદન લલિત વસોયાને મારે એટલા માટે આપવા પડે કે પહેલી વખત કોઈએ પહેલી વખત આવી રીતે અવાજ ઉઠાવ્યો છે. મેં કહ્યું એમ, શાસક કે વિપક્ષ કોઈ પણ સારું કામ કરશે અને વીટીવી ની સુદાન ગઢવી બિરદાવશે. હું જાહેરમાં કહું છું, કોઈની દલાલી નથી કરતા આપણે, કોઈની સહે શરમ પણ નથી રાખતા, પણ અધિકારીઓ આટલી હદે સાહેબ રાજાશાહીની જિંદગી, અને અધિકારીઓને કોઈ સસ્પેન્ડ પણ નથી કરતું, આ અધિકારીઓને કોઈ કહેતું પણ નથી. કારણ કે એ અધિકારી છે તો એને કોના આશીર્વાદ છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેનો શું કરે છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવો શું કરે છે? શું એને ધોઈ પીવા માટે આપણે બેસાડીએ છીએ ત્યાં? આટલી મોટી પ્રદૂષણ થાય છે, મને લાગે છે કે અધિકારીઓને ત્યાં જઈ અને પાણીમાં નવડાવવા જોઈએ. આમ તો મારે ના કહેવું જોઈએ પત્રકાર તરીકે, પણ આક્રોશ એ છે ગુજરાતની જનતાનો. કોઈ તો જનતાનો અવાજ ઉઠાવો, સમજો તો ખરા કે તમે શું કરી રહ્યા છો. એક એક નાગરિક આવો પાણી પીશે અને કેટલો રોગીઓ થશે અને એ મૃત્યુ પામશે કેન્સરને કારણે, તો એનો જવાબદાર કોણ? આપણે વિકાસ શેનું કરીએ છીએ? આ નદીઓમાં પ્રદૂષિત પાણી થાય એનો વિકાસ કરીએ છીએ આપણે? અને એટલા માટે મિત્રો, આજે મને ઈચ્છા થઈ કે આ ઘટનામાં મારે ખુદે ડિબેટ કરવાની ઈચ્છા થઈ. આપણી સાથે લલિતભાઈ વસોયા પણ જોડાયા છે, ધોરાજીના ધારાસભ્ય છે, ફોન લાઈન ઉપર જોડાયા છે, અને મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે, અને જેડી ગોસ્વામી જીપીસીબીના અધિકારી છે. પહેલા હું ગોસ્વામી સાહેબ આપની પાસે આવવા માંગુ છું. જે રીતે આ પોલ્યુશન મેં જ્યારે પહેલી વખત ચોમાસામાં જે આ ભાદર નદીનું દ્રશ્ય જોયું તો મને એવું લાગ્યું કે શું ભગવાન ખરેખર આવીને ત્યાં પુષ્પરૂપણ કર્યું છે કે શું છે? આ આટલો મોટો પોલ્યુશન છે, નથી કોઈ તંત્ર બોલતું, નથી કોઈ તંત્ર કરતું. ગોસ્વામી સાહેબ શું કહેશો? આ ખરેખર શેના માટે આપણે કરીએ છીએ? આપણે નોકરી આપણે શેના માટે કરીએ છીએ? આપણાથી કામ ન થાય તો શું કરવું જોઈએ આપણે? ગોસ્વામી સાહેબ, હાજી, મારા કેટલા ભાઈઓની બહેનોની જિંદગી રોગિયામાં ખોવાઈ ગઈ હશે. આંકડા તો આપણી પાસે નહીં હોય, તમારી પાસે મારી પાસે, પણ એ તમારા ભાઈ બહેન છે, મારા ભાઈ બહેન છે. ગુજરાતની જનતા એ તમારી ને મારી ને શાસક ને વિપક્ષ બધાની ભાઈ બહેન છે. અને તમે તમારે અધિકાર તરીકે કામગીરી કરતા, હું મારો પત્રકાર તરીકે કરતો હું, એમ ધારાસભ્યોએ પણ જાગવું જોઈએ, મંત્રીઓએ પણ જાગવું જોઈએ. આ તો મંત્રીઓ પણ શું કરે છે મને સમજાતું નથી કે આટલી મોટી પ્રદૂષિત નદી થઈ અને હજુ પણ ઉદ્યોગોને આપણે માત્ર કાર્યવાહી કરવાથી સંતોષ માનીએ છીએ. શું કહેશો સાહેબ? જેતપુર ખાતે ડાઈંગ એન્ડ પેટિંગ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવા માટે 7 MLD નો CGP બનાવેલો છે અને 6 MLD નો STP બનાવેલ છે, કાર્યરત છે, અને એનું ગંદુ પાણી છે ટ્રીટમેન્ટ થાય છે. આમ છતાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેતપુર નગરપાલિકા ખાતે હાલ કાર્યરત નથી અને બનાવવાનો બાકી છે, અને દેરડીના ઉપરવાસમાં કેટલાક ઘાટ આવેલા છે, એના કારણે પાણી પ્રદૂષણનો પ્રશ્ન રહે છે. ચોમાસામાં જયારે વધારે વરસાદ આવે ત્યારે ભાદર નદીની અંદર સેક્શન સંપ છે, એ વધારે પાણી આવે તો ઉભરાય ત્યારે આ ઇસ્યુ બન્યો છે. ગોસ્વામી સાહેબ, લલિતભાઈ પણ આપણી સાથે, પણ એક વસ્તુ સમજવા આપની પાસે અપેક્ષા રાખીશ
કે તમે ભલે આર્ગ્યુમેન્ટ કરો કંઈ વાંધો નહીં, કારણ કે તમે અધિકારી છો, પણ તમારી ને મારી ઉપર બે ઉપર ભગવાન છે, અને ભગવાન એવો છે કે સાહેબ આજે નહીં તો કાલે ફરિયાદો મળે છે એના સંદર્ભમાં અમે તપાસ કરીને અહેવાલ રજૂ કરી છે એની સામે બોર્ડ દ્વારા. સાહેબ હું એમ કહું છું, બોર્ડે શું લીધું? હું તો તમને નથી દોષિત કરતો, હું તો બોર્ડ ને કહું છું કે બોર્ડ માં કોણ બેઠું છે. જાન્યુઆરી 2018 થી 25 જુલાઈ સુધી લગભગ કેટલા 57-51 ક્લોઝર ડાયરેક્શન આપવામાં આવેલી, અને ક્લોઝર થયું નહીં હશે સાહેબ? મને 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 છાતીએ પાણી છે કે ક્લોઝર નોટિસ તમે આપી હશે પણ ક્લોઝર થયું નહીં હશે, બંધ નહીં થયું હોય મને ખબર છે. જે તે કાર્ય વિસ્તારમાં દાખલ તરીકે જે બી પીજીવીસીએલ હોય તો એના પાવર ના કનેક્શન પણ કાપી લે છે. પણ ગોસ્વામી સાહેબ તો આવું કેમ થાય છે? હું સમજવા એ માંગુ છું, મારે પ્રામાણિકતાથી હું સમજવા માંગુ છું કે આવું કેમ થાય છે. તમે એમ કહો છો કે જેતપુર સિટી ની અંદર વર્ષોથી આ ટેક્સટાઇલ એકમો કાર્યરત છે અને એની સંખ્યા વધારે છે, 1400 જેટલા એકમો છે. કેટલાક જગ્યાએ જે કન્વેયન્સ સિસ્ટમ છે એમાં થોડાક પ્રોબ્લેમ છે, એના કારણે આ ઇસ્યુ બનેલો છે. અને વધારે પાણી આવવાથી, ઉપરવાસમાંથી વધારે પાણી આવવાથી એ શોકલોટના અભાવે, શોકલોટના કારણે ઇસ્યુ બન્યો છે. જોડાયેલા છે આપણી સાથે ગોસ્વામી સાહેબ, તમે જોડાયેલા રહેજો. આપણી સાથે લલિતભાઈ વસોયા જોડાયા છે. લલિતભાઈ, આ પાણી જોઈ અને તે દિવસે મારી મને ખરેખર ઊંઘ ઉડી ગઈ હતી. બીજા દિવસે મારે ડિબેટ કરવી હતી પણ ખબર નહીં કેમ બીજો ઇસ્યુ આવી ગયો, શું નહીં થઈ હશે. આ પાણી ખરેખર ખૂબ જ ઘાતક હોય એવું મને દેખાય છે. લલિતભાઈ સાહેબજી, પેલા આપે જે દર્દીઓના આંકડાની સંખ્યાની વાત કરી, પેલા આપને કહું કે ગુજરાત સરકારે એક આરોગ્યની ટીમ અમારી રજૂઆતના આધારે મોકલી હતી. એમાં 2950 ચામડીના દર્દીઓ અને 150 દર્દીઓ ડાયાલિસિસ દર મહિને કિડનીના પેશન્ટો ધોરાજીની અંદર કે કદાચ આખા ગુજરાતની અંદર સૌથી વધુ સંખ્યા છે. 150 ડાયાલિસિસના દર્દીઓ મારા તાલુકાની અંદર છે અને એ ફક્ત ને ફક્ત આ પાણીને કારણે છે. વિધાનસભાની અંદર ચૂંટણાની સાથે જ આ મુદ્દે હું રજૂઆત કરું છું. આ અધિકારીઓએ 12 તારીખે આ બનાવ બન્યો પાણી છોડવાનો. મેં સાહેબ, તમે સાહેબ એને પૂછો, મેં વિડીયો એના આપ્યા છે કે જેસીબી અને હિતાચી મશીન દ્વારા પાણી જે ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન નું ટ્રીટમેન્ટ પ્લાન નું પાણી છે, પાણી ભાદર નદી ની અંદર કેવી રીતે છોડવામાં આવે છે એના મેં વિડીયો અધિકારીઓને આપ્યા છે. એ હિતાચી ના નંબર જેસીબી ના નંબર સાથે આપ્યું છે અને એ વિડીયોમાં દેખાય છે. છતાં અધિકારીએ મને આજે એવું કીધું કે ફરિયાદ કરવાનો અધિકાર મને નથી. ગોસ્વામી સાહેબ, આપણે લોકશાહીમાં છીએ, 1947માં દેશ આઝાદ થયો છે સાહેબ, અંગ્રેજ સરકાર નથી. હવે ગોસ્વામી સાહેબ, હાજી બોલો, તમારો અવાજ નથી સંભળાતો મને. હવે આનાથી તો ઊંચું મારો એક ગળો રહી જશે. હું એમ કહું છું કે આપણે 1947 પછી આઝાદ થયા છીએ, અધિકાર નથી ફરિયાદ નો, એવું લલિતભાઈ કે છે તો દુઃખની વાત કહેવાય. ધારાસભ્ય એમ કે મારી એમની ફરિયાદ ના અનુસંધાને તપાસ કરેલી છે અને અમે કોઈ પણ ફરિયાદ મળે અથવા તો અમે એનું ના મળે તો પણ અમે રૂટીન મોનિટરિંગ કરી અને અમે તપાસ કરી અને એ પ્રમાણે કાર્યવાહી અમારી બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આટલા દર્દીઓ, 150 દર મહિને ધોરાજીના કિડનીના દર્દીઓ, લલિતભાઈ નો આક્ષેપ છે મને ખબર નથી, તો આનો પાપ ભાગીદાર કોણ થશે સાહેબ? ગોસ્વામી સાહેબ, ધોરાજી ખાતે જે પાણી સપ્લાય કરવામાં આવે છે એ સપ્લાય તો ખોખર ડેમ માંથી થાય છે. લલિતભાઈ સાહેબ એ ખોટું બોલે છે. ભાદર નદી, ભાદર બે ડેમ માંથી 30 ગામડા ધોરાજી તાલુકાના, સુતિયાણા તાલુકાના ગામડા અને માણાવદર તાલુકાના કુલ ટોટલ 52 ગામોને પીવા માટે પાણી આપવામાં આવે છે અને ધોરાજી શહેરને ખોખરનું પાણી આપવામાં આવે, સાચી વાત છે. પણ કારણ એવું રજૂ કરવામાં આવ્યું હતું કે ભાદર બે ડેમ નું પાણી પીવા લાયક નથી. 11 કરોડ ના ખર્ચે નવી યોજના બનાવવામાં આવી અને ધોરાજી શહેર ના લોકોને એ 11 કરોડ ના ખર્ચે નવું પાણી આપવા, ફોપડ નું પાણી આપવામાં આવે છે. શું ધોરાજી તાલુકાની જનતા એ જનતા નથી? એના માટેની અમારી રજૂઆત છે કે ધોરાજી તાલુકાની જનતાને શુદ્ધ પાણી મળે. ભાદર જે ડેમ નું પાણી છે સિંચાઈમાં ઉપયોગ થાય છે. ધોરાજી અને માણાવદર કુતિયાવાડાના જેટલા કેટલાક 12 જેટલા ગામો છે એમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા એનું શુદ્ધિકરણ કર્યા પછી પાણી આપે છે. સાહેબ શુદ્ધિકરણ, સાહેબ મેં તમારી સાથે રૂબરૂ ચર્ચા કરી કે કેમિકલ અને એસિડ એ કોઈ પણ ફિલ્ટર પ્લાન્ટની અંદર નીકળે નહીં, એના માટે ટ્રીટમેન્ટ પ્લાન જોઈએ.
ફિલ્ટર પ્લાન્ટ એના માટે અમે ક્લોરિનેશન કરવું પડે. ક્લોરિનેશન કર્યા પછી ક્લોરિનેશન તો ઉપરથી ક્લોરિન નાખવાનું હોય અને ક્લોરિનેશન તમે કેમ અમને સમજાવો છો? નહીં, પીવા લાયક પાણી હોય તો જ આપી શકે. અરે પણ તમે સ્વીકારો છો પીવા લાયક પાણી નથી. ઈશુભાઈ આપને કહું, હું આપને મારે આજે રૂબરૂ ડિબેટમાં આપતા વેલી આપે રહી છું ને કે હું અમદાવાદ સુધી આવત. મારી પાસે અધિકારીઓ લખેલા પત્રો છે. ભાદર ડેમના ડેપ્યુટી ઇન્જિનિયર નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીએ સરકાર શ્રીને પત્ર લખ્યા છે, કલેક્ટર ને લખ્યા, ડેપ્યુટી કલેક્ટર ને લખ્યા છે કે ભાદર નદીની અંદર દૂષિત પાણી છે, કેમિકલ યુક્ત પાણી છે, પીવા લાયક નથી, પ્રજાને આપવામાં પ્રજાના આરોગ્ય ઉપર જોખમ ઉભું થાય. અને છતાંય આ તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરી નથી. કોણ જવાબદાર? કોણ છે જવાબદાર? આ અધિકારીઓ આજે ગોસ્વામી સાહેબ છે, ઈ અને એની ટીમ જેતપુરના ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લઈ, ખુલ્લો આક્ષેપ કરું છું, પૈસા લઈ અને એની સામે કોઈ પગલા લેતા નથી. તો અધિકારીઓની મિલકત ગણાવો બધા અધિકારીઓની. વીટીવી તમારી સાથે જે એક એક અધિકારીને હું છે ને એની નોકરી નહીં કરી શકે એવી સ્થિતિ કરવા હું તૈયાર છું જનતા માટે. ગુજરાતની જનતાને શું સમજે છે અધિકારીઓ? ગોસ્વામી સાહેબ, હું આપને સાહેબજી બે ત્રણ દિવસમાં અમદાવાદ આપને હું રૂબરૂ મળવા આવીશ અને પુરાવો સાથે અધિકારીઓ જે પત્રો લખ્યા છે અને એના વિડીયો છે એ વિડીયો સાથે હું આપની પાસે આવીશ. ગોસ્વામી સાહેબ, છે આપની પાસે કઈ ઉત્તર? હેલો, ઈશુભાઈ એને આપ પૂછો. મેં આજે એને જેસીબી વાળા વિડીયો કે જેમાં પાણી છોડવામાં આવ્યું છે ને એને પત્રકારો પાસે સ્વીકાર્યું છે કે આ બનાવ બન્યો છે. ગોસ્વામી સાહેબ, જીપીસીબી શું કામ કરે છે? જીપીસીબી માટે અમે શું કામ જીપીસીબી ની રચના કરી છે ખબર છે? ગુજરાતની જનતાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની એટલા માટે અમે રચના કરી છે કે આખા ઉદ્યોગોના તમામ જે પોલ્યુશન આવે રોકી શકે એટલા માટે અમે ઉદ્યોગપતિની રચના કરી છે. પ્રાદેશિક મેનેજરો નિમ્યા છે અમે, તમને અમને પગાર આપીએ છીએ, કોઈ મફત કામ નથી કરતું. ગોસ્વામી સાહેબ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરે છે અને આની વિગતો હું તમને આપી શકું. પણ શું એમ કહું છું, હું એજ કહી રહ્યો છું કે શું તમે વિગત સાહેબ આપી રહ્યા છો? મને હજી નથી સમજાતું કે આટલું પાણી ગંદુ છે, આટલા દર્દીઓ વધી રહ્યા છે અને તમારા સાહેબોની હજી ઊંઘ નથી ઉડી. હું તમને માત્ર આક્ષેપ નથી કરતો, હું ગાંધીનગર સુધી કહું છું અને મારી કાલે ટીમ ગાંધીનગર જીપીસીબી માં પણ જશે અને રેવન્યુ તંત્રની મદદ દ્વારા પણ અમે અનધિકૃત જે ધોલાઈ ઘાટો છે ને તોડી પાડવાની કામગીરી પણ વખતોખત કરવામાં આવે છે. રાત્રે સાહેબ પાણી છોડે છે, એ કોણે રોકાવ્યું મને એ સમજાવો અને કેટલું પાણી છોડવામાં આવે છે? સીટીપી ની સામે પણ લીગલ નોટિસ આપવામાં આવેલી છે. લીગલ નોટિસ આપ્યા પછી એને 33 માં પણ નોટિસ આપી છે. ગોસ્વામી સાહેબ, તમારી પાસે એટલા પાવર છે કે તમે ક્લોઝર નોટિસ આપી શકો છો ને તમે એને બંધ કરાવી શકો રાતોરાત, તો બંધ કેમ નથી કરાવતા? આ બંધ કરવાના પણ અમે એક્શન લીધેલા છે. મેં કહ્યું ને આપને જાન્યુઆરી 2018 થી 25 જુલાઈ 2018 સુધી 27 એકમોને બંધ કરવાના ડાયરેક્શન આપેલા છે થયા છે કે ચાલુ છે? રાત્રે 74 એકમોને ડાયરેક્શન આપેલા હતા. 2016 માં 95 એકમોને ડાયરેક્શન આપેલા છે. સાહેબ, ડિરેક્શન આપવું અને બંધ કરાવવું અને બંધ કર્યા પછી રાત્રે ચેકિંગ કરવું એ બે વાતમાં અલગ છે. આમાં સેટિંગ કરવાનો કોઈ પ્રશ્ન નથી. ચેકિંગ ની વાત કરું છું, ચેકિંગ રાત્રે તમે છે ને ઈ ક્લોઝર નોટિસ હોય પણ રાત્રે પાછું ચાલુ હોય એટલે એની તપાસ અમે કરાવતા હોઈએ છીએ. અમારી પાસે જે ઉપલબ્ધ સ્ટાફ હોય એના આધારે અમે તપાસ કરાવતા હોઈએ છીએ. ગોસ્વામી સાહેબ, મારે ખાલી એ સાંભળવું છે કે કેટલી તપાસમાં તમારામાં બહાર આવ્યું છે અને તમારા કોઈ અધિકારી સસ્પેન્ડ થયા છે કે નહીં, મારે એટલા માટે સમજવું છે. એ અમારી ગાંધીનગરની વડી કચેરી તમને એ બાબતે કહી શકશે. ઓકે, પણ તમારી ચેકિંગમાં કઈ બહાર આવ્યું ઉદ્યોગપતિઓ ઉદ્યોગો રાત્રે પાણી છોડતા એવું? એની સામે અમે એક્શન લીધેલા છે, જે એકમો પકડાયા છે એની સામે. શું એક્શન લેવા સાહેબ? હું એ જ કહું છું, ગુજરાતની જનતા જાણવા પાણી અધિનિયમ ગોસ્વામી સાહેબ ને અમે ત્યાં બેસાડ્યા છે, પર્યાવરણ સુરક્ષા અધિનિયમની જોગવાઈ છે, એના સુસંગત કાર્યવાહી કરવામાં આવે છે. પણ હું એ જ કહું છું સાહેબ, રૂપાળા શબ્દોથી તો આપણે ગોસ્વામી સાહેબ આપણે બધું કરી શકીએ. ગુજરાતની જનતા તમને પગાર આપે છે, અમારા ટેક્સ માંથી પગાર આપીએ છીએ સાહેબ, અને અમારે ગંદુ પાણી પીવાનું? ગોસ્વામી સાહેબ, ક્યાંક તો ગડબડ છે. પ્રોબ્લેમ એ છે કે જેતપુર ખાતે જે નવાગઢ નગરપાલિકાનો જે એસટીપી હજી સુધી બન્યો નથી એના કારણે જેતપુર શહેરની આસપાસના વિસ્તારનું તથા ગામડાનું પાણી પણ ધોલાઈઘાટ મારફતે પાણી જે આમાં જાય છે ભાદર નદીમાં, એના કારણે પાણીનો પ્રશ્ન પાણી પ્રદૂષણનો પ્રશ્ન છે એમાં. ગોસ્વામી સાહેબ, હા, પશુ પક્ષી અને મનુષ્ય આના માટે આપણે ગંદુ પાણી પીવડાવશું? અરે ગંદુ પાણી પીવડાવીને એને ટ્રીટમેન્ટ કરીને આપી શકાય છે ને, અને ભાદર 1 માંથી પાણી આપો તો પણ ટ્રીટમેન્ટ કરવું પડે, ભાદર 2 માંથી આપો તો પણ. જરા લેશો લાઈન ઉપર બોલો બોલો લલિતભાઈ બોલો.
સાહેબ એમ કે છે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, આપને હું આંકડા આપું, 9,946 હેક્ટર જમીનને ભાદર ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. ફક્ત ફક્ત ને ફક્ત 9% ખેડૂતો આજે એ સિંચાઈનું પાણી 4 વર્ષથી આપવામાં આવે છે. ફક્ત 9% ખેડૂતો આ સિંચાઈ માટેનું પાણી લે છે. આ ગવર્નમેન્ટના એપ્રુવ આંકડા છે. 9% ખેડૂતો, કારણ કે આ પાણીને કારણે જમીન બગડે છે એટલે ઉપલેટા માણાવદરના ખેડૂતો પાણી લેતા નથી સિંચાઈ માટે. ભાદર ડેમ ભરેલો રહે છે, અત્યારે ભાદર ડેમ ભરેલો છે, વરસાદ પહેલા ભરેલો હતો, પરંતુ કેનાલનું પાણી સિંચાઈ માટે ખેડૂતો એટલા માટે નથી લેતા કે આનાથી 2 વર્ષની અંદર જમીન બંજર જમીન થઈ જાય છે. ફક્ત 9% સિંચાઈનું પાણી હોવા છતાંય 9% ખેડૂતો સિંચાઈ માટે પાણી લે છે. બહુ ગંભીર પ્રશ્ન છે. આ જેતપુરના જે ધોલાઈ ઘાટો છે એના માટે સરકારે 30 MLD નો ક્ષમતાનો CCTV ભાટકામ ખાતે બનાવેલો છે અને એ કાર્યરત છે. એટલે એ વિસ્તારમાં ઊંચા TDS નો પ્રોબ્લેમ આવે છે. સોડિયમ સિલિકેટ મુક્ત ઉત્પાદન પ્રક્રિયા જો બધા એકમો હાથ ધરે તો આપે જે કહ્યું એ પ્રમાણે હાઈ TDS નો જે ઇસ્યુ છે એ સોલ્વ થઈ શકે અને ગંદુ પાણી પુનઃ વપરાશમાં લઈ શકાય. પર્યાવરણવિદ છે, એક સવાલ કરવા માંગે જી ગોસ્વામી સાહેબ, જે પ્રોસેસ હાઉસ છે કોસ્ટિક રિકવરી પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે તો કોસ્ટિક રિકવરી થાય તો આ જે પાણી પ્રદૂષણ નો પ્રશ્ન છે એ મોટાભાગે સોલ્વ થઈ શકે. ગોસ્વામી સાહેબ, 2012 CAG રિપોર્ટ આપ્યો હતો એમાં ખુલ્લો આક્ષેપ CAG કહ્યું હતું. CAG એટલે સર્વોચ્ચ ઓડિટ સંસ્થા, એના રિપોર્ટ ના આધારે કહ્યું, એમણે એમ કહ્યું હતું કે આ જે તમે CETP ની વાત કરો છો જે 50% સરકારી ખર્ચે એટલે પ્રજાનો પૈસો એના ખર્ચે બનેલો છે અને કામ નથી કરતો અને એના લીધે પ્રદૂષણ થાય છે, આવું બોલ્યા. બીજો સવાલ આપને એ પણ થાય કે આપે વારંવાર કહ્યું કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ અનુસાર ક્લોઝરનો ડિરેક્શન આપી, મને કહેશો કે ક્યારેક ડિરેક્શન આપીને કેટલા ઉદ્યોગો હાલ બંધ છે? 2017 અને 2018 ની વાત કરું તો નોટિસો આપી છે પાણી અધિનિયમ હેઠળ 148 74 બંધ કેટલા છે? નોટિસો આપી બંધ કેટલા છે? બંધ છે તો બંધ લગભગ 25-30% એકમો અત્યારે બંધ છે. ઓકે દર્શક મિત્રો, એક નાનકડો વિરામ નો સમય થયો છે. આ સિઝનલ બિઝનેસ હોય છે, અમુક સમય એ લોકોને જયારે માર્કેટમાં ડિમાન્ડ હોય ત્યારે આ એકમો ચાલે, અધરવાઇઝ તો એ બંધ પણ હોય છે. જેતપુર ખાતે તો અગાઉ ટેક્સટાઇલ એકમો પાસે પ્રાઇમરી ETP પણ નહોતા, એ પ્રાઇમરી ETP છેલ્લા 1 વર્ષમાં બનાવવામાં આવ્યા છે. ગોસ્વામી સાહેબ, અને હા, મેં વાપીમાં પણ કામ કર્યું છે 2005 માં. મેં કેટલાય ઉદ્યોગોને બંધ કરવા માટે GPCB એ કામગીરી નહોતી કરી, મેં CPCB દિલ્હીમાં લખ્યું હતું. CPCB ની ટીમ આવી હતી, એને ક્લોઝર નોટિસ પાઠવી અને રાત્રે ઉદ્યોગો ચાલુ હતા, મેં રાત્રે શૂટિંગ કરાવડાવ્યું હતું ત્યારે. હું 2005-06 ની વાત કરી રહ્યો છું. ત્યારે પણ આ આ ડિપાર્ટમેન્ટના GPCB ના અધિકારીઓ, હવે તમારે ખરેખર GPCB ઉપર એવી વોચ રાખવાની ગણતરી મારી છે, કારણ કે જનતાનું ભલું થાય ને તમારું ભલું થાય. તમે પણ કર્મ ખોટા ન કરો, સમજો, એટલે કર્મના સિદ્ધાંતમાં તમે પણ સારું કરો ને એવી એક અપેક્ષા છે. તમે બધા જોડાયેલા રહેજો. લલિતભાઈ, ગોસ્વામી સાહેબ અને મહેશભાઈ, નાનકડો વિરામ લઉં છું, વિરામમાં તુરંત મળીએ છીએ. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આપણે ત્રણેય મહાનુભાવો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. મહેશભાઈ પંડ્યા છે, જેડી ગોસ્વામી સાહેબ છે અને લલિતભાઈ વસોયા છે. ત્રણેય મહાનુભાવો સાથે આપણી ચર્ચા ચાલુ છે. લલિતભાઈ, જે રીતે આપે એક ચીમકી ઉચ્ચારી આપે, કેટલાક અભદ્ર ભાષા છે એને હું સહયોગ નથી આપતો, કદાચ હશે મને નથી ખબર, પણ આપે જે ચીમકી ઉચ્ચારી છે એ સંદર્ભે શું છે? હવે આપ જળ સમાધિની પણ વાત કરી રહ્યા હતા પણ એ તો આમ ખરેખર સારું નથી, પણ જનતા માટે આપ શું કરવા મથી રહ્યા છો? સાહેબજી, આપની વાત સાથે હું સહમત છું. અભદ્ર ભાષાનો પ્રયોગ આવેશમાં આવીને મારા વિસ્તારની જનતાને એના આંકડા રાપે આપ્યા, ચામડીના રોગ અને કિડનીના દર્દીઓના. આ ગુજરાત સરકારના રેકોર્ડ ઉપરના આંકડા છે અને એ મારા મતદારો છે એનો આક્રોશ સ્વાભાવિકપણે મારાથી રજૂ થઈ જતો હોય છે. બિલકુલ, હલો, બિલકુલ બિલકુલ. અને એને કારણે કદાચ બોલાઈ ગયું હોય. રહી ચીમકી આપવાની વાત તો સ્વાભાવિક છે કે કોઈ મને એક ગાળ આપે તો હું સામી ગાળ આપું. અમારી ધોરાજી તાલુકાની
2 લાખ થી વધારે લોકોના આરોગ્ય સાથે આ અધિકારીઓના પાપે છેડા થઈ રહ્યા છે, તો સ્વાભાવિક છે કે અમે પણ એના આરોગ્ય સાથે છેડા કરવા સક્ષમ છીએ. તો કાલે 5000 માણસ નું ટોળું લઈને અહીં અધિકારીઓની ઓફિસ ઉપર જવાનો છું આવતા દિવસોમાં. કાલે એટલે અધિકારીઓને કઈક ભાન આવશે. અધિકારીઓ સીધી સાદી રજૂઆત થી ડરતા નથી. અનેક વખત રજૂઆતો કરી જગનભાઈ, હું 5 કિલો પસ્તી, મારી પાસે એવી ભેગી થઈ છે કે મેં અત્યાર સુધી ધારાસભ્ય પદના અત્યાર સુધીના લેખિત આ લોકોની સામે રજૂઆતો કરી છે અને કોઈ પણ પ્રકારના પગલા લેતા નથી. ઇવન આ અધિકારી અત્યારે આપણી સાથે છે, એની પાસે મેં માહિતી માંગી છે કે કેટલા ક્લોઝરોની નોટિસ આપવામાં આવી ને કેટલા યુનિટ બંધ છે, એમને માહિતી નથી આપતા. ધારાસભ્યને માહિતી નથી આપતા. તો ના છૂટકે અભદ્ર ભાષાનો પ્રયોગ તો ઠીક છે, મારે બોલવું અને મારી વાત તમે પણ નહીં સ્વીકારો, જરૂર પડે તો હાથ લોકો માટે ઉપાડવાની તૈયારી રહીને પણ હું ત્યાં રજૂઆત માટે ગયો છું. ઓકે કોસોની સાહેબ, આ દર્દ છે એ એવા એક વ્યક્તિનું દર્દ છે ગુજરાતની જનતાનું કે જે 1947 થી આઝાદ છે, પોતાની જાતને આઝાદી મહેસૂસ કરી રહ્યો છે. એ વાત અલગ છે કે બ્યુરોક્રેટ્સ જ્યારે આઝાદ આપણો દેશ થઈ રહ્યો હતો ને ત્યારે વલ્લભભાઈ પટેલને એવું કહેવામાં આવ્યું, જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ ચર્ચા કરી રહ્યા હતા કે આપણે ખરેખર IAS ની સિસ્ટમ છે ને, ઇન્ડિયન સિવિલ સર્વિસ ISCS હતી પહેલા, એટલે રદ જ કરી નાખીએ. પણ પછી એ રદ ન કરીને એને IAS માં કન્વર્ટ કરી. હવે IAS અધિકારીઓ પણ આપણી ઉપર હશે, ખબર નહીં એ લોકો ત્યાં ભાદર સુધી પહોંચતા હશે કે પોતાના બંગલેથી ઓફિસ અને ઓફિસથી બંગલે પહોંચતા હશે, એનો આ પરિણામ છે. પણ હવે શું થઈ શકે? વધુ જીપીસીબી ની તકેદારી આયોગની કચેરી તકેદારી કચેરી રાજકોટ ખાતે પણ કાર્યરત છે. એ પણ અવારનવાર સીટીપી ની અને આજુબાજુના ભાદર વિસ્તારની મુલાકાત લે છે અને અહેવાલ રજૂ કરે છે. અને ગાંધીનગરની વિજિલન્સ કચેરી છે એ પણ અવારનવાર જ્યારે બી એબનોર્માલિટી હોય અથવા તો ફરિયાદો વધારે ત્યાં ડાયરેક્ટ વડી કચેરીએ જાય ત્યારે એ લોકો પણ ત્યાંથી તપાસ કરવા આવે છે. આજે આપણે નક્કી કરીએ, આપણે બેટર ગુજરાત કરવું છે, આપણે સારું ગુજરાત કરવું છે. કોઈ શાસક કોઈ વિપક્ષ નહીં, જનતા માટે આપણે શું કરીશું? હવે હવે આ પોલ્યુશન ના થાય એના માટે શું કરીશું? 2950 ચામડીના રોગ છે, શું કરીશું? જનતાના લાભ માટે છે અમારી કામગીરી, લોકહિત માટે જ છે અને એના માટે અમે સતત કાર્યરત છીએ અને કરીએ છીએ કામગીરી. પણ અમુક આવા જે ભાદર નદીમાં ભયંકર પાણી આવ્યું ઉપરવાસમાંથી, એવા સમયે જે ભાદરના પટમાં જે આવેલો છે પંપિંગ સ્ટેશન અને ખુલ્લી ગટરો નદીના બંને કાંઠે, એના કારણે આ સમસ્યાનું સમસ્યા થઈ છે. અને એ માનનીય ધારાસભ્યશ્રીને પણ મેં ચર્ચા વખતે એમને જાણ કરી હતી કે આ પરિસ્થિતિ છે એટલે એ થયેલું છે. મેં સરકારને વરસાદ પહેલા 5મા મહિનાની અંદર 6થી મેં એક કાગળ લખ્યો હતો કે વરસાદ થતા જ આ ઉદ્યોગ અને ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી ભાદર નદીમાં ઠાલવવામાં આવશે અને તમે એની તકેદારી રાખવી. આ પત્ર મેં સરકારને લખેલો છે. અચ્છા. અને છતાંય તકેદારી રાખવાને બદલે એની હોય એવિડન્સ આજની તારીખમાં મેં એવિડન્સ વિડીયો એવિડન્સ આ ભાઈને બતાવ્યા છે કે અધિકારી ગોસ્વામી આપની પાસે આવ્યા છે ને, અધિકારીને વિડીયોની સામે એવિડન્સ બતાવ્યો, એને કીધું હા એ આપની વાત બરોબર છે પણ ફરિયાદ કરવાનો અધિકાર મને નથી, મેં ઉપર રિપોર્ટ મોકલ્યો છે. સાહેબ, જે મશીનરીનો ઉપયોગ કરીને જે પાણી ઠાલવવામાં આવે છે ભાદરમાં, જે હું એને બતાવું છું તો એ જવાબ નથી બદલેતા. લલિતભાઈ, કોઈની તાકાત નથી તમને ફરિયાદ કરતા રોકી શકે. હું તો એક એક નાગરિકને, ગુજરાતને નાગરિકને કહું છું, તમે પણ ફરિયાદ કરી શકો છો. જે ફરિયાદ ના લેતો હોય અથવા તો ના પાડતો હોય તમે VTV નો સંપર્ક કરજો. આ જનતા માટેની ચેનલ છે ને, એક મુદ્દો એક એક કરીને રાખું છું. ગોસ્વામી સાહેબ, આ તો કેવું યાર આપણું ભારત કે જ્યાં આપણે ફરિયાદ કરવાની રજૂઆત કરવાની આપણી સત્તાનો હોય. ગોસ્વામી સાહેબ, રજૂઆત કરીએ છીએ, રજૂઆત કરી અને અમે તરત ફરિયાદ હોય રજૂઆત હોય એના ખાસ ધ્યાન ઉપર લઈ અને કાર્યવાહી કરીએ છીએ અને અમારે ટેલિફોન ઇન્સ્ટ્રક્શન મળે, ટેલિફોન ફરિયાદ મળે તો પણ એની સામે અમે એક્શન લઈએ છીએ. મેં સાહેબ ઇન્ટરકીના એવિડન્સ આપ્યા છે, વિડીયો રેકોર્ડિંગ, એની અમે ફરિયાદ કરશો પોલીસ ફરિયાદ તમે. અને આ જે આગામી વર્ષા ઋતુ જે હતી એને ધ્યાન લઈને પ્રી મોન્સૂન આગોતરા આયોજન માટે સંબંધિત ઉદ્યોગોને, CEGP ને અને નગરપાલિકાઓને અમે 30 મે 2018 ના રોજ પત્ર પાઠવીને જાણ કરેલી છે.
હિતાચી મશીન થી એક કેનાલ જેવું બનાવી અને દૂષિત પાણી ભાદર ના પૂર ની અંદર નાખવામાં આવે છે એનો વિડીયો મેં તમને આજે બતાવ્યો. તમે એની સામે ફરિયાદ, હું મને ફરિયાદ કરવાનો અધિકાર નથી એવું તમે મને કીધું. આપણે બેટર ગુજરાત બનાવવું છે, આ તો વિજયભાઈ ની ખબર પડશે અને કદાચ હું તો એમ કહું છું વિજયભાઈ ની ખબર ન હોય તો ખરેખર આપવી જોઈએ. અને વિજયભાઈ એ તો ખરેખર આ મામલે એટલા માટે, કારણ કે વિજયભાઈ મામલે બહુ જ એ સંવેદનશીલ છે, મને ખબર છે, અંગત રીતે હું જાણું છું. તો વિજયભાઈને આવી ખબર પડશે કે આવી રીતે લાલિયાવાડી ચાલે છે, તો હું તો એમ કહું છું કે જીપીસીબી ના મોટા અધિકારીઓને હું ગરમ થઈ જશે. એટલે પાણી પ્રદૂષણ નો પ્રશ્ન થાય એટલા માટે અમે સતત કાર્યશીલ છીએ અને એ પ્રમાણે અમે કાર્યવાહી કરીએ છીએ. સાહેબ ગોસ્વામી સાહેબ, હા બોલો બોલો. આ માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નો સવાલ નથી, સરકારની નિષ્ફળતા છે. સીએજી એ વારંવાર ધ્યાન દોર્યું છે. આપણે સ્વચ્છ ભારત ની વાત કરીએ છીએ, શૌચાલય ની વાત કરીએ છીએ, પણ ગટર તંત્ર ક્યાંય નથી. એક પણ 159 નગરપાલિકામાંથી 155 નગરપાલિકાઓ જોડે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતો નથી. એટલે માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને પણ આ સરકારની નિષ્ફળતા છે. સરકાર કશું જ નથી કરતી. પ્રી મોન્સૂન પ્લાન ક્યાં ગયા તમારા? તમને ખબર નથી કે એટલે બધા મેમ્બર કે ના આટલું જ પાણી આવે, વધે પણ ખરું, ઘટે પણ ખરું, તો પછી પ્રગતિશીલ ગુજરાત ની સરકાર શું કરતી? આ શું હશે? પોલ્યુશન ઉદ્યોગો અધિકારીઓ આપણે નિમેલા છે, અધિકારીઓ પગાર પણ લે છે, અધિકારીઓને આપણે ગાડી સહિતની વ્યવસ્થા આપી છે, ઉપર ગાંધીનગર સુધી અધિકારીઓને ત્યાં ચેમ્બરો એસી ચેમ્બરો આપી છે આપણે, અને છતાંય આ પોલ્યુશન થાય એટલે શું ઉદ્યોગપતિ અધિકારીઓની મિલીભગત હશે નેતાઓની? એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાગળ લખીને છટકી ગયું, નોટિસ આપી, કારણ કે સામે સરકાર છે એટલે અને ઉદ્યોગો છે એટલે રાજકીય આશ્રય છે આ લોકોને, ઉદ્યોગપતિઓને. અને જે લલિતભાઈ કાગળ લખ્યો બરાબર લખ્યો, એમણે આગોતરા જાણ કરી હતી કે ભાઈ આવું થશે, કારણ કે આપણને ખબર જ છે કે સરકાર શું કરવાની છે, ઉદ્યોગપતિઓ શું કરવાના છે, કે આપણે તો જીડીપી કમાવી છે, ઉદ્યોગોને વેલકમ કરવાના છે, ખેડૂતોનું આપણે સૌની યોજનામાં પાણી નાખવાની વાત કરીએ પણ પ્રદૂષિત પાણી થોડો ખેડૂત વાપરવાનો છે. એટલે માત્ર ને માત્ર આ સરકાર ઉદ્યોગ તરફી કામ કરે છે અને બેફામ છૂટ આપી દીધી છે પ્રદૂષણ કરવાની. એટલે લલિતભાઈ ભલે કાગળ લખતા કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક નામનો કાગળ લખી દે કે તમે સાવચેતી રાખજો, પણ કેવી રીતે થશે? કારણ કે આ બધાનું નેક્સેસ છે, ગઠબંધન છે. લલિતભાઈ હવે આપણો શું આગામી પ્લાન શું છે? કારણ કે ભાદરને ને જનતાને બચાવવી એ મોટા પુણ્યનું કામ છે. ભલે તમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા વાત અલગ છે, પણ એક આમ નાગરિક તરીકે પણ કોઈ સમાજ સેવક હોય એને પણ આ કામ કરવા જોઈએ. શુભાઈ હું ઓછામાં ઓછા 3000 લોકોને 7 કે 8 તારીખ અત્યારે તારીખ નક્કી કરવા માટે બધા લોકો ભેગા થવાના છીએ અને 100% સરકાર રજૂઆત કરવા છતાંય કઈ પગલા લીધા નથી, ઉગ્ર રજૂઆત કરવા છતાંય પગલા નથી લીધા. તો ના છૂટકે જળ સમાધિ, ભલે પોલીસ ફરિયાદ થશે અમારી સામે કઈક ધરપકડ થશે જળ સમાધિ લેતા પેલા, પણ હું 3000 લોકોનો સમૂહ લઈને ભાદર ડેમ ઉપર જવાનો છું અને જ્યાં સુધી આ લોકો જવાબદાર લોકો સામે પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી હું મારી આ લડત બંધ કરવાનો નથી. ગોસ્વામી સાહેબ શું કરીશું આપણે? હેલો ગોસ્વામી સાહેબ. હેલો, હા ગોસ્વામી સાહેબ. હાજી. હવે એમણે આવો એલાન કર્યું છે તો આપણે કઈ રીતે, મતલબ કે કેટલા ઉદ્યોગો બંધ કરાવડાવીએ તો આ ઘટે એવું છે? ને જેતપુર ખાતે તો લગભગ 450 જેટલા કોટન ટેક્સટાઇલ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એકમો છે. હા, અને એ સિટી વિસ્તારમાં છે, ઓલ સિટી એરિયામાં છે મોટાભાગના એકમો. હા, અને એના માટે 7 MLD નો સીટીવી બનાવેલો છે. બીજું મેં કહ્યું ને કે જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલ નદીના બંને કાંઠે જે ખુલ્લી ગટરો છે અને પમ્પિંગ સ્ટેશન ભાદર નદીના પટમાં આવેલ છે, એટલે ભાદર નદીમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા છે જ. ચોમાસા દરમિયાન ભાદર નદીના ઉપરવાસમાંથી પાણી આવે ત્યારે ગંદુ પાણી નદીના પાણી સાથે મિક્સ થાય છે અને પ્રદૂષણની સમસ્યા છે. હું એની ના નથી પડતો. એ હકીકત છે. હા, એનું નિરાકરણ કઈ રીતે લાવશો આપણે?
હવે એના માટે બે વસ્તુ છે, એક તો જે પ્રિન્ટિંગ એકમો છે કાયમી ધોરણે જે સોડિયમ સિલિકેટ મુક્ત ઉત્પાદન પ્રક્રિયા અમલમાં મૂકે તો હાઈ ટીડીએસ વાળો જે ઇસ્યુ છે એ રિઝોલ્વ થઈ જાય, યુરિયા વાળું જે પાણી છે એ ખેડૂતો આરામથી વાપરી શકે. કારણ કે આ જે ઘાટ માલિકો છે મોટાભાગે આજુબાજુના વિસ્તારના ખેડૂતો જ છે. અને બીજું જે જે કોસ્ટિક યુઝ કરે છે, જે પ્રોસેસ હાઉસો છે, એ જે કોસ્ટિક રિકવરી પ્લાન્ટ બધા જ બનાવી દે, લગભગ 40-50 જેવા એકમો છે, એ કોસ્ટિક રિકવરી પ્લાન્ટ બનાવી દે. અને બીજું જે જેતપુર થી ઉપરવાસમાં જે દેરડી મોહપા અને ખીરસરા વિસ્તારમાં કેટલાક ધોલાઈ ઘાટ આવેલા છે એના માટેનો સીઈટીપી બનાવવાનો છે દેરડી ખાતે. જો એ સીઈટીપી નું કામગીરી શરૂ થઈ જાય અને તો આ કાયમી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. પણ સીઈટીપી તો ચાલતા જ નથી સાહેબ, ગોસ્વામી સાહેબ આજે છે એ પણ નથી ચાલતો, અને બીજા ગુજરાતના 33 સીટીપી છે જેનું ગૌરવ લઈએ છીએ આપણે, એમાંનો એક પણ કાર્યરત નથી બરાબર. એટલે એ તમારા નોર્મ્સ પ્રમાણે ચાલતા નથી, એવું હું નહીં, ઈશુદાનભાઈ નહીં કે લલિતભાઈ નહીં, ભારતની સર્વોચ્ચ સંસ્થા સીએજી નો રિપોર્ટ કહે છે આવું. મહેશભાઈ આપની વાત સાચી છે, એમાં પણ તે છતાં આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે સીટીપી અપગ્રેડેશન કરવા માટેની જે સરકારની જે સ્કીમો છે એ હેઠળ આ બધા જે સીટીપી છે જો એ પ્રમાણે હેન્ડલ થાય તો આનો ઇશ્યુ. સોડિયમ સિલિકેટ મુક્ત ઉત્પાદન પ્રક્રિયા અમલમાં મૂકે તો હાઈટીડીએસ નો પ્રશ્ન જે કહ્યું ને કે અમુક ક્ષેત્રોમાં ઇરિગેશન માં યુઝ નહીં થઈ શકતું સિંચાઈ વાળું પાણી, એ પ્રશ્ન સોલ્વ થઈ શકે અને ગંદુ પાણી પુનઃ વપરાશ થઈ શકે. કેટલું મોંઘું પડે એ લોકોને, ઉદ્યોગપતિઓને? એ સોડિયમ સિલિકેટ જે હાલ જે એ લોકોની જે પ્રોસેસ છે સોડિયમ સિલિકેટ છે, કલર ફાસ્ટનિંગ કરવા માટે યુઝ કરે છે, એના કારણે હાઈ ટીડીએસ નો ઇસ્યુ છે. હાઈ ટીડીએસ ટોટલ ડિઝોલ્વ સોલિડ. પણ આપણે ડિરેક્શન આપ્યું છે આવું? આપણે ડાયરેક્શન નથી અપાઈ, કારણ કે આ જે બધા એકમો છે ને નાના એકમો છે, અતિ નાના એકમો છે, અને એમાં સ્કિલ જોઈએ, સ્કિલ્ડ વર્કર જોઈએ એમાં, તો સ્ટીમિંગ પ્રોસેસ કરી શકે. અને બીજો છે જે પ્રોસેસ આવું છું છે કોસ્ટિક રિકવરી પ્લાન્ટ સ્થાપી દે સીઆરપી, તો પાણી પ્રદૂષણનો પ્રશ્ન હલ થઈ શકે. અને જે જેતપુરના આ જે નદીમાં ભાદર નદી જે સંપ છે એને ખસેડવામાં આવે છે, કે આ સંપ વર્ષો પહેલા બનાવેલો છે, જ્યારે પાણી ભાદર નદીમાં ઉપરવાસમાંથી પાણી વધારે આવે ને ચોમાસામાં ત્યારે પાણી આખું સંપ ભરાઈ જાય છે, એટલે એની અંદર જે સ્લજ હોય કે એફ્લુઅન્ટ હોય એ બધું એમાં મિક્સ થઈ જાય, એ પાણી સીધે સીધું આ પૂરમાં ભાદર બે ડેમ સુધી જાય છે. ઈશુભાઈ હું તમને એક બીજું એ અધિકારી સાંભળે એમ તમને કહું છું કે જેતપુર ની અંદર સાડીનું જે પ્રિન્ટિંગ થાય છે એના એક ખાતાના દર મહિને 500 રૂપિયા લેખે આ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને હપ્તો આપવામાં આવે છે, એક સાડી છાપવાના ટેબલનો 500 રૂપિયા હપ્તો, એને કારણે જ આ પ્રદૂષણ થાય છે. કોઈ પ્રદૂષણ અટકાવવામાં જેતપુર ની અંદર નથી આવતું. આક્ષેપો કરવા એ આખી વસ્તુ અલગ છે, પણ વાસ્તવમાં અમે અહીંથી અમે સઘન મોનિટરિંગ કરીએ છીએ, અમને જે યોગ્ય ના લાગે એની સામે અમે પગલાં પણ લઈએ છીએ. એટલા માટે મેં કયા કયા પાણી અધિનિયમ હેઠળ જે ડાયરેક્શન આપ્યા છે, નોટિસો આપી છે, એની વિગત પણ મેં આપને આપી. પણ કંઈક કરવું પડશે. ઈશ્વરભાઈ, જેતપુર વી ટીવી ના પત્રકાર પાસેથી આ ભાઈ નો ફોટો આજનો આજે વિડીયો છે એ મગાવો. આ ભાઈ ના અમે રજૂઆત કરવા ગયા, ઉપરના બે બટન ખુલ્લા હતા શર્ટ ના, અને ઓલો મોટો ચેન જાડો, પૂછો તો ખરા 3-4 તોલા નો ચેન, ઓલા માણસો પહેરતા હોય શેરી વિસ્તારો ની અંદર રોમિયાઓ એવો ચેન પહેરીને સરકારી ઓફિસ ની અંદર બેસે છે. આ અધિકારી પ્રજાનું શું કરે? પણ લલિતભાઈ પર્સનલ એટેક આપણે નહીં કરીએ, એટલા માટે કે મારું ઉદ્દેશ્ય છે આમાંથી સોલ્યુશન લાવવાનું, અને જે પણ અધિકારીઓ તમે પણ એમાં મંડ્યા રહો, હું તમને પણ ઢીલું નહીં પડવા દઉં. તમે ઢીલું પડશો તો પાછો તમને ફોન કરી લલિતભાઈ કેમ ઢીલા પડી ગયા. અને ગોસ્વામી સાહેબ ને પણ કહું છું કે સાહેબ આપ એક્શનમાં એવા આવો કે ઉદ્યોગપતિ પણ વિચાર કરે કે હવે આ ગોસ્વામી ઈ ગોસ્વામી સાહેબ નથી. ભલે તમારી બદલી થશે ને, વધુ શું થશે, થશે તો બદલી થશે ને, કેટલાક ના હિતો સચવાયેલા હશે. બિલકુલ બદલી થાય. અરે ભાઈ ગમે ત્યાં નોકરી કરવી છે આપણે, કોઈ પણ જગ્યાએ જેતપુર ની જગ્યાએ નર્મદા નાખી દો ને, બે ઉદ્યોગો છે તો આપણે કરીશું. અને હું છેલ્લા 4 વર્ષથી હું વાપી ખાતે જતો, વાપી માં ક્રિટિકલ એરિયામાં હતો, વાપી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાં હતું, સેપે ઇન્ડેક્સ માં હતું,
ત્યાં પણ અમે કાર્યવાહી કરી છે અને એનું અમને રિઝલ્ટ મળેલું છે. સાહેબ દમણગંગા અત્યારે પણ પોલીસ પોલ્યુટેડ થઈ ગઈ છે. હા, એટલે આમાં શું છે કે એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ થાય, સઘન મોનિટરિંગ થાય અને એની પાછળ પૂરતો સ્ટાફ હોય તો કામગીરી એટલી સરસ રીતે થઈ શકે. સ્ટાફ નો અભાવ હશે થોડો. મારી પાસે 4 જ અધિકારી છે. અને ગોસ્વામી સાહેબ, મેં તમારી ફેવરમાં પત્ર પણ લખ્યો છે ચેરમેનને કે આમાં ધ્યાન દોરો, આ ગંભીર મુદ્દો છે, લલિતભાઈએ વસવાયા જે ઉઠાવ્યો તે, એટલે આપ ગભરાવ નહીં અને કામગીરી કરો. એ તો બહુ બધું હિસાબ, બહુ બધું બદલી થાય, બીજું શું થાય આપણને. બિલકુલ બિલકુલ આગળ બધો અને કરો, ગભરાયા સિવાય દબંગીરી કરવી જ પડશે પ્રજાહિતમાં. લલિતભાઈ, આપણે બધા સાથે મળીને, તમે પણ ગોસ્વામી સાહેબ નો આજના પછીનો રૂખ પણ જોઈ લો, આવતીકાલે ગોસ્વામી સાહેબ કઈ રીતે ઉદ્યોગો ઉપર કે જે પણ અધિકારીઓ અથવા તો નીચેના જે અધિકારી એમનો સ્ટાફ નો કમી હશે તો થોડું ઘણું તમે પણ અંદરૂની મિત્રો તરીકે સહયોગ આપો. કારણ કે એટલે એટલે આપણી ફરજ શું છે કે આપણે એને વિડીયો પહોંચાડવાના કે આ ઉદ્યોગ છે. હું મારી ટીમને પણ કહીશ કે એ પણ તમારા સંપર્કમાં રહે. એમાં કરવાનું એવું છે, આપણે અવારનવાર પત્રકારો બી મળે છે અને માહિતી અધિકારમાં માહિતી પણ અમે જોઈએ, બધી માહિતી અમને આપીએ છીએ અને માહિતીના આધારે જ એમાં ઇમ્પ્રુવમેન્ટ પણ થાય છે. પણ તે છતાં આવા અનપણ આવા સંજોગો ઉપસ્થિત થાય ત્યારે પરિસ્થિતિ. ગોસ્વામી સાહેબ, એક વસ્તુ લલિતભાઈને અભિનંદન તમારે ને મારે બેયને આપવા પડે, ગુજરાતની જનતાએ આપવા પડશે કે બરોબર નથી એટલે તો આ થયું. બરોબર હોત તો આ વસ્તુ જ ન આવે ને ભાઈ. આવા આવા મેં કીધું ને કે ફીણ જોયા મેં તો મને તો એવું થયું કે શું ભગવાન આવ્યા શું જેતપુરની ભાદર નદીમાં, કે ભગવાન આવીને કંઈક ચમત્કાર કર્યો એવી સ્થિતિ ઉભી થઈ છે ગોસ્વામી સાહેબ. એટલે બરોબર નથી એ 100% છે, પણ હવે આપણે શું કરી શકીએ. એ વાત સાથે હું આપની સાથે સંમત છું. હું ક્યાં ના પાડું છું. અને આપણે એટલી નર્મદા ચોખ્ખી નથી કરવાની, આ દેશની તમામ નદીઓ પવિત્ર છે અને બધાને ચોખ્ખી કરવાની છે, બધી કરવી જોઈએ. બિલકુલ બિલકુલ, તમે લોકમાતા છે, લોકમાતા છે નદીને. બિલકુલ, પણ એક મેં કીધું ને ગોસ્વામી સાહેબ કે ભગવાન હતા ને, તમને હું એટલા માટે કે અહીંયા મોરારી બાપુ ને એ બધાને કોઈ એટલે અત્યારે બહુ સમય નથી સાંભળવાનો, એટલે હું અહીંથી કહી દઉં છું કે કર્મનો સિદ્ધાંત એવું કે ભગવાન ને તમારા ઉપર એટલો વિશ્વાસ હશે ને સાહેબ, એમને ખબર હશે કે આમને જીપીસીબી ના અધિકારી બનાવીએ ને. ગોસ્વામી સાહેબ, અવાજ આવે છે? હાજી, બોલો બોલો. હા, હું એમ કહું છું કે ભગવાન ને તમારા ઉપર એટલો વિશ્વાસ છે કે આ જ વ્યક્તિ એ સારી રીતે કામગીરી કરી અને પ્રદૂષણ મુક્ત શહેર બનાવશે, એટલે તમને જીપીસીબી અધિકારી બનાવ્યા છે. એમ લલિતભાઈ ને ધારાસભ્ય બનાવી દીધા છે કે આ વ્યક્તિ છે એ ગમે તે થશે પણ લડશે, એ વેચાશે નહીં, એટલા માટે તો ભગવાને લલિતભાઈ ને ધારાસભ્ય બનાવ્યા. બરોબર કે નહીં ભાઈ? લલિતભાઈ, હાજી બરોબર. બરોબર છે. હવે એક નાનકડો વિરામ લઈ લઈએ, વિરામ બાદ તુરંત મળીએ છીએ. ત્રણેય મહાનુભાવો જોડાયેલા રહેજો, ફોન લાઈન પર ખોલીશું. મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. આપણી સાથે 3-4 મિનિટ છે. હું ત્રણેય મહાનુભાવને લઈશ અને 2-3 કોલરને, દર્શક મિત્રોને પણ લઈ લઈશ. 3 મિનિટ આપણી પાસે છે. પહેલા હું દર્શક મિત્રોને વિનંતી કરીશ કે પોતે બહુ જ સભ્યતાથી એ પ્રશ્ન કરે અને 30 સેકન્ડમાં કરે. કાનજીભાઈ છે અમદાવાદથી. જી કાનજીભાઈ. હા સર, મારે એમ કહેવાનું હતું કે જે ધોરાજો જીપીસીબી ના અધિકારી છે એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. આ પ્રદૂષિત પાણી છે જે પબ્લિક ને પીવડાવે છે, એના જગ્યાએ એમના ફેમિલી મેમ્બર પીવે ને તો વધારે બેટર છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. તમારી લાગણી છે એ સાચી છે. વિમલભાઈ રાજકોટ થી જોડાય છે. જી વિમલભાઈ. સુદનભાઈ, હું ગોસ્વામી સાહેબ ને પૂછવા માંગુ છું કે આ બધા જે આપણને નીતિ નિયમો સમજાવે છે તો એટલી બધી ખબર પડે છે, તમે કરો ને, અમને શું કામ કહો છો? ને લલિત સાહેબ ને બી હું કેવા માંગુ છું કે લલિતભાઈ, આ બધાને જે ભાદરનું પાણી એમ કહે છે ને, ફિલ્ટરેશન થાય છે, એ જ પાણી આ લોકોને પાવ તમે મહિના દી સુધી, એમની કિડની ફેલ થશે ને તો જ એ લોકો સમજશે. ઓકે, થેન્ક યુ. તમારી લાગણી છે ગોસ્વામી સાહેબ. જો જનતાની છે ને, એટલે મેં એકાદ કોલર લેવાનો પ્રયાસ કર્યો કે જનતા કંઈક આવું વિચારી રહી છે, આપણે કંઈક કરવું પડશે સારું. ગોસ્વામી સાહેબ, જનતા જનાર્દનની લાગણી જે અમે વાકેફ છીએ અને એ મુજબ અમે સઘન મોનિટરિંગ કરીને અમે અહેવાલો ગાંધીનગર વડી કચેરીએ એક્ઝિયન અમારું જે સોફ્ટવેર છે એ મારફતે મોકલીએ છીએ અને એ પ્રમાણે જે તે એક્શન લેવાય છે. પણ કેટલીક વાર શું થાય કે એમાં વિલંબ થવાનો સંભવ રહે. ઓકે લલિતભાઈ, ચલો પ્રશ્ન. આપણે તમે મેં કહ્યું એમ કે તમે ખૂબ એ એંગલથી તમે આગળ વધી રહ્યા છો, પણ આમાં હજી શું કરે તો થઈ શકે? લલિતભાઈ, તમારું સજેશન પણ જોઈએ. સાહેબ, અધિકારીઓની
સ્પષ્ટ અને ચોખ્ખી દાનત હોય સરકારની અને અધિકારીઓની કે આ પ્રદૂષણ યુક્ત પાણીથી ધોરાજી તાલુકાની કુતિયાણા અને માણાવદરની પ્રજાને બચાવી છે તો 100% પરિણામ આવી શકે. સારી અને સાફ નિયતની જરૂર છે. સારી અને સાફ નિયત મતલબ થઈ શકે એમ છે. જ્યાં સુધી ભાદર ની અંદર પ્રદૂષિત પાણી નહીં બંધ થાય ત્યાં સુધી હું લડીશ. વિજય સભા ની અંદર મારી એક જ વાત હતી કે આ જેતપુર નું લાલ કેમિકલ યુક્ત પાણી હું આ નદી ની અંદર ભળતું અટકાવીશ. ઉદ્યોગપતિઓ બધા મારા સમાજના છે, સામાજિક રીતે પણ મને પ્રેશર કરે છે, પરંતુ મારા માટે મારી જનતાનું આરોગ્ય મહત્વનું છે નહીં કે સમાજ. વાહ, બહુ જ અગત્યની વાત કરી મહેશભાઈ. એક જ મુદ્દો છે કે સરકાર એવું માને છે કે ઉદ્યોગો થી જ જીડીપી વધશે, એટલે ઉદ્યોગોને બેફામ છૂટ આપી છે. એ ખેડૂતોને ભૂલી ગયા છે કે ખેડૂતોનો રોલ શું હોય, અને ખેડૂતો ખેતી છોડી દે એવા પ્રયત્નો કરે છે કે જેથી કરીને ઉદ્યોગો આવે. એટલે સરકારે નીતિ બદલવાની જરૂર છે અને સરકારે આમાં ઈચ્છાવૃત્તિ દાખવવાની, ઈચ્છાશક્તિ દાખવવાની છે. બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે જેડી ગોસ્વામી સાહેબ, લલિત વસોયાભાઈ અને મહેશભાઈ પંડ્યા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. મિત્રો અને અધિકારીઓ અને ખાસ સરકાર તમામને અપીલ કરું છું, ઉદ્યોગપતિને અપીલ કરું છું કે જાગ્યા ત્યાંથી સવાર, કારણ કે આજે તમે જે પાણી છોડી રહ્યા છો એ પાણી તમારા જ ભાઈની, તમારા જ બહેન, તમારા જ ગામના લોકોની કિડનીઓ ખરાબ કરી રહ્યા છે. સાહેબ 1950 આપ્યો, ચામડીના રોગો થયા છે. સાથે સાથે હું ગોસ્વામી સાહેબને વિનંતી કરું છું, જાગ્યા ત્યાંથી સવાર આજથી જ અબઘડીથી જ તમે લિસ્ટ બનાવો, એ ઉદ્યોગોને બંધ કરો. ઉપરથી પ્રેશર આવે તો તમે વીટીવીનો સંપર્ક કરજો. હું કહીશ કે આ ભાઈ અમને ફોન કરે છે. નોકરી સાહેબ, હું તો એમ કહું છું કે ભગવાને તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભગવાનને ખુશ કરો ને સાહેબ. ભગવાન રાજી થશે તો થશે, નોકરી તો આવે ને જાય સાહેબ. જિંદગીની આપણે ખબર નથી આપણે ક્યારે વયા જવાના છીએ, તો નોકરી શું ચીજ છે? અને બદલીઓ થશે કે સસ્પેન્ડ થાય, સારા કામમાં સસ્પેન્ડ પણ થાવ. પણ સવાલ એ છે કે હપ્તાખોરી છે એ સસ્પેન્ડ નથી થતા, એ પણ બહુ દુઃખની વાત છે. સરકારને અપીલ કરીશ, જીપીસીબીના જે મેન છે એમને અપીલ કરીશ કે આજથી તમે લિસ્ટ બનાવો, એવા જીપીસીબી અધિકારીઓને સસ્પેન્ડ કરો, તમે એમની મિલકતની આકારણી કરો કે ભાઈએ કેટલી બનાવી છે, અને હોય તો તમે વાપસ એસીબીને ભાટિયા સાહેબને કામે લગાડો. જેમ પેલો એક શું નામ બહુ ભૂલી જાઉં, દેત્રોજા સાહેબને, દેત્રોજા સાહેબને જે ઘર આપણે ફંફોડ્યા, એમ બધા જીપીસીબીના અધિકારીઓના ઘર ફંફોડવામાં આવે, અને જનતાનો પરસેવાની કમાણી, જનતાની ખૂનની કમાણી સાહેબ એની પાછી ફરવામાં આવે. અને હું વિપક્ષને પણ અપીલ કરીશ, લલિતભાઈ તો કામ કરે જ છે, પણ એક વિપક્ષ જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી લડ્યા રહે. આજે બસ આટલું જ મિત્રો, 8 વાગે ફરીથી મળીશું મહામંથનમાં. ત્યાં સુધી તમે જોતા રહો વીટી ન્યૂઝ, મને રજા આપો.